मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप नव प्रकरण की शुरुआत करवा जा रहे छे। आपणु नव प्रकरण है प्रकरण नंबर 7 याम भूमिति। एना विषे आप ख्याल मेलवाना छे। धोरण 9 नी अंदर याम भूमिति विषे आपणे माहिती मेळवी चूकेला छे। अहीं आपणे माहिती थोड़ी एडवांस मेळवाना छे। आगामी धोरण नी अंदर पण आ याम भूमिति जे प्रकरण छे एना विषेनो कॉन्सेप्ट एटले के ख्याल ए हजू आपणे डीप में जोईशुं। तो अत्यारे हाल तबक्कानी अंदर धोरण 9 करता थोड़ू वधारे एडवांस अहींया आपणे याम भूमिति विषे जोवाना छीए, समझवाना छीए। तो जोईए अंदर के अत्यारे धोरण 10 नी अंदर याम भूमितिनी अंदर कया प्रकारना एनी अंदर टॉपिको छे, आ तमाम वस्तु थी आजे आपणे माहितगार थवाना छीए। तो सौ प्रथम तमे अहींया जो मैं लखेलू छे के अहींया मैं बोर्ड पर एक आकृति बतावेली छे। ए आकृतिनी अंदर रेखा ए बी तमने देखाती हशे। आ जे रेखा छे एना उपर बे बिंदुओ ए अने बी, ए बिंदु ने संगत मैं अहींया स्मोल ए लीधेलो छे, बी बिंदु ने संगत मैं अहींया स्मोल बी बतावेलो छे। अहींया ए अने बी जे तमने स्मोल देखाय छे ए कोई वास्तविक संख्याओ छे। तो आपणे एने अंतर्गत मैं अहींया एक टॉपिक लखेलो छे एने आपणे समझीए। अहींया लखेलू छे के आकृतिमां संख्या रेखा पर ए ने संगत ए अने बी ने संगत बी बिंदुओ दर्शाववामां आव्या छे। अहींया ए अने बी जे स्मोल लेटर छे ए संख्या रेखा पर अनुक्रमे बिंदुओ ए अने बी साथे संगत अनन्य वास्तविक संख्याओ छे। एटले के स्मोल ए अने स्मोल बी ए कैपिटल ए अने बी ने संगत ए कोई वास्तविक संख्याओ छे। हवे आपणे आ बन्ने बिंदुओ ए अने बी वच्चेनुं जो अंतर शोधवुं होय तो आपणा जोड़े सूत्र छे ए बी इज इक्वल टू मानांकनी अंदर ए माइनस बी थशे। आ आपणुं बन्युं संख्या रेखा उपर आपेला बे बिंदुओ वच्चेनुं अंतर। હવે આપણે ધોરણ 9 ની અંદર યામ સમતલ વિશે ભણી ચૂકેલા છીએ। તમને બધાને ખબર છે અહીંયા જો તમે એક આકૃતિ બતાવેલી છે એની અંદર તમે આ આનાથી માહિતગાર જ છો કે અહીંયા તમે જોશો તો આડી લાઈન અને ઊભી લાઈન બંને લાઈન બંને રેખાઓ એકબીજાને છેદે છે। આડી જે લાઈન છે એને આપણે એક્સ અક્ષ કહીશું, ઊભી જે લાઈન છે એને આપણે વાય અક્ષ કહીશું। હવે અહીંયા આપણા જોડે બે બાબતોનો અહીંયા ઉલ્લેખ છે કે જો બિંદુઓ એક્સ અક્ષ ઉપર આપેલા હોય તો તેમની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, અને જો બિંદુઓ વાય અક્ષ ઉપર આપેલા હોય તો તેમની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, એનાથી આપણે માહિતગાર થઈએ। તો એ જે સૂત્ર છે એને આપણે કહીશું અંતર સૂત્ર। તો ચાલો આપણે એને સમજીએ। એક્સ અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર મારે શોધવું છે। આડી લાઈન આપણી એક્સ અક્ષ ઉપર છે। અહીંયા મેં લખેલું છે કે જો પી બિંદુ જેના યામ છે એક્સ વન અને ઝીરો અને ક્યુ બિંદુ જેના યામ છે એક્સ ટુ અને ઝીરો, તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે એનો વાય યામ મેં અહીંયા ઝીરો બતાવેલો છે। તો એ એક્સ અક્ષ પરના જો બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર પી ક્યુ નીચેના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ। તો સૂત્ર મેં બતાવેલું છે પી ક્યુ બરાબર માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ થશે। એ જ રીતે અહીંયા જો બીજી આકૃતિ પણ મેં બતાવેલી છે એમાં લખેલું છે કે વાય અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો અહીંયા પણ તમે જો વાય અક્ષ ઉપર મેં બિંદુ લીધેલું છે એ, એના યામ બતાવ્યા ઝીરો વાય વન, બી એના યામ બતાવ્યા ઝીરો અને વાય ટુ। તો જો એના યામ ઝીરો વાય વન અને બીના યામ જો ઝીરો અને વાય ટુ હોય એ એક્સ અક્ષ પરના બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર એ બી એ નીચેના સૂત્ર પરથી મેળવી શકાય। તો અહીંયા સૂત્ર છે એ બી બરાબર માનાંકની અંદર વાય વન માઇનસ વાય ટુ બનશે। અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે માનાંકની અંદરથી કિંમત જ્યારે બહાર નીકળે ત્યારે એનું મૂલ્ય કાં તો ઝીરો હોય
અથવા તો ધન સંખ્યા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો યામ સમતલમાં બે બિંદુઓ આવેલા છે. સમજો, એક બિંદુ એ છે, એના યામ એક્સ વન અને વાય વન છે. બીજું બિંદુ બી છે, એના યામ છે એક્સ ટુ અને વાય ટુ. તો આ બંને બિંદુઓ વચ્ચેનું જો તમારે અંતર શોધવું હોય તો એ અંતર નીચેના સૂત્ર ઉપરથી મેળવી શકાય. એ સૂત્ર છે એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ આખા કૌંસનો વર્ગ. તો હંમેશા યાદ રાખો, બે બિંદુઓ તમને અહીંયા આપેલા છે એ અને બી, એના યામ એક્સ વન વાય વન, બીના યામ છે એક્સ ટુ વાય ટુ. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર નીચેના સૂત્ર ઉપરથી મેળવી શકાય. સૂત્ર આપણું બને છે એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ એક્સ ટુ એનો હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ એનો હોલ સ્ક્વેર. ત્યાર પછીનો આપણો ટોપિક છે કે પી અને ક્યુ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર દર્શાવવા માટે ઘણી વખત સંકેતનો પણ ઉપયોગ થતો હોય છે. સંકેત આ રીતે વપરાય છે, ડી ઇન બ્રેકેટની અંદર પી અને ક્યુ વપરાય છે. આને મિનિંગ એવો થાય ડિસ્ટન્સ ઓફ પી ક્યુ, ડી ફોર ડિસ્ટન્સ. કોની વચ્ચેનું? તો બે બિંદુઓ પી અને ક્યુ વચ્ચેનું. તો એને સાંકેતિક ભાષામાં આ રીતે લખાય કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ. બીજું કે તમે જે અંતરની આપણે વાત કરીએ છીએ એ અંતરને માન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે આટલા ટોપિકની પણ ધ્યાનમાં લેવાના છે. આ તમામે તમામ સૂત્રોને પણ તમારે યાદ રાખવાના છે.